જામનગર શહેરમાં આજે સાંજે 7:14 કલાકે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આંચકો એટલો પ્રબળ હતો કે લોકો ઘરો અને દુકાનોની બહાર દોડી ગયા હતા. રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી પશ્ચિમે 14 કિલોમીટર દૂર હોવાના અહેવાલ છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા સહિત હાલારના વિસ્તારોમાં આ આંચકો અનુભવાતા ભય ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે આ જ સમયે કચ્છ ભુજમાં પણ આંચકો અનુભવાયો હોવાનો અહેવાલ છે. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી NIVના ડિરેક્ટર પ્રિયા અબ્રાહમે બાળકો માટેની કોરોના વેક્સિન અંગે મહત્વની વાત કહી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારતમાં બાળકો માટેની 1 થી વધુ કોરોના વેક્સિન ઉપલબ્ધ છે. હાલ 2 વર્ષથી 18 વર્ષની વયજૂથના બાળકો માટે કોવેક્સિન, ઝાયડસ કેડિલા સહિત વિવિધ 5 વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ નિર્ણાયક તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ ટૂંક સમયમાં જ બાળકોનું વેક્સિનેશન શરૂ થવાનું સૂચક નિવેદન આપ્યું હતું.